ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराण मुनिना मध्ये महाभारतं अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवत्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदै साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुसुरा सुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तु ते। रोगान शेषान पहंसि तुष्टा तुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। આજ થી આપણે 16મો અધ્યાય એ જોવાનું છે ને 16મા અધ્યાયનું નામ છે
देव असुर संपत विभाग योग। पर 16मो अध्याय ना श्लोक जोईए, एना पहला नी थोड़ीक पूर्व भूमिका। आमा जस्ट मैं लिखू छे के आपणे 15मो अध्याय पूरो कर्यो अने आपणे हवे 16मा अध्यायमां प्रवेश करीए छे। પણ હવે પછીનો જે 16મો અને 17મો અધ્યાય છે એની વિષય વસ્તુ છે એ ટોટલી જુદી છે। પહેલાના જે આપણે 13 14 અને 15 આપણે ભલે 15 જોયા પણ ટોટલ 13 14 અને 15 જે શટક છે ને, પ્રથમ શટક, મધ્યમ શટક અને ચરમ શટક, એની અંદર 13 14 15 ની અંદર મેઇનલી ટોપિક હતો જ્ઞાન, આત્મજ્ઞાન ટોપિક જનરલી। કારણ કે 13મા અધ્યાયની અંદર અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રકૃતિ પુરુષ એટલે શું, જ્ઞાન અને જ્ઞેય એટલે શું, એ બધાની જે ચર્ચા થઈ એટલે કનેક્ટેડ કોની સાથે હતું, તો કે આત્મજ્ઞાન। એવી જ રીતે 14મો ટોપિક હતો, 14મું ચેપ્ટર, એની અંદર જે ભગવાને ચર્ચા કરી એ ત્રણ ગુણની ચર્ચા કરી અને ખરેખર ચૈતન્ય તત્વ કેવું છે, તો કે ત્રણેય ગુણથી પર, ત્રિગુણાતીત છે, તો એનું વર્ણન છે 14મા અધ્યાયમાં હતું। અને 15મો અધ્યાય આપણે જોયો ઇન ડિટેઇલ કે એની અંદર માત્ર જ્ઞાનની ચર્ચા હતી। એવી ચર્ચા છે એ આ ચેપ્ટરમાં નથી, કે આ ચેપ્ટરની અંદર વિષય વસ્તુ છે એ કેવી છે, તો કે અત્યંત ડિફરન્ટ, ટોટલી જુદી। અને બીજો ટોપિક જે અહીંયા ડિસ્કસ કર્યો છે ખાસ કરીને 16મા અધ્યાયની અંદર, એ બધાના જીવનની અંદર એ ટોપિક વસ્તુ છે, એ અત્યંત મહત્વનું છે, ડિસ્કસ કરું, કેના પર ચર્ચા કરી। એવું કહેવાય છે કે આપણા મનુષ્ય જીવનની અંદર ટોટલ બે પ્રકારના પાસાઓ છે, બે પ્રકારના પહેલું છે। મોટા ભાગના માણસોને આપણે હંમેશા પૂછીએ કે તમારા જીવનનો ગોલ શું, વોટ ઇઝ ધ ધ્યેય, એટલે તમારા જીવનનું ધ્યેય શું। એટલે કે મનુષ્યના જીવનમાં બે પ્રકારનું હોય, એક જીવનનું ધ્યેય અને બીજું છે જીવન જીવવાની પદ્ધતિ, ધ વે ઓફ લાઈફ। એ બંને છે એ માણસોના જીવનની અંદર અત્યંત મહત્વનું છે, અને માણસો એ માને છે કે બે જુદું જુદું છે, મારો ધ્યેય જુદો છે અને મારું જીવવાની પદ્ધતિ છે એ જુદી છે। પણ એવું કે છે કે આ બંને છે એ ઇન્ટરકનેક્ટેડ છે, બે એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજા ઉપર એ અસર પણ કરી શકે। આપણે જે ગોલ રાખ્યો હોય એના ઉપર આપણી વે ઓફ લાઈફ, આપણી જીવન જીવવાની પદ્ધતિ છે એ અસર કરી શકે, અને એવી જ રીતે જીવન જીવવાની પદ્ધતિ ઉપર આપણો ધ્યેય છે અસર કરી શકે। બોથ આર મ્યુચ્યુઅલી કનેક્ટેડ, બે એક સાથે સંકળાયેલા છે। અને બે ક્યારે પણ ખરેખર જોવા જાય તો માણસ છે બેને જુદા પોતાના જીવનની અંદર ન રાખી શકે। એટલે કે આ બંને વસ્તુ છે આપણા જીવનની અંદર આપણે જુદી જુદી રીતે જોવા માંગીએ, ધ્યેય બીજો રાખીએ અને જીવન જેવી રીતે જુદી રીતે જઈએ, ઇટ ઇઝ નેક્સ્ટ ઇમ્પોસિબલ। બે સરખું એક કહેવાય ને, બે સિક્કાના બે પહેલું છે કે પાસા છે, જે વ્યક્તિએ નક્કી કર્યું હોય કે મારે જીવનમાં આ ધ્યેય છે, તો એની સાથે વ્યક્તિએ પોતાના જીવન જીવવાની પદ્ધતિ પણ એવી રીતે સેટ કરવી પડે, એના વગર એ શક્ય જ નથી। એક વસ્તુને આપણે મહત્વ ન આપીએ અને બીજા વસ્તુને જ ફોકસ કરીએ, ઇટ ઇઝ નેક્સ્ટ ઇમ્પોસિબલ। એટલે એવું કહેવાય છે કે આપણે જીવનની અંદર બે વસ્તુને વધારે મહત્વનું, એટલે કે આપણે અટેન્શન આપવાની જરૂર છે, અને કઈ, તો કે જે આપણે નક્કી કર્યું હોય આપણો જીવનનો ધ્યેય હોય એ, અને જીવન જીવવાની પદ્ધતિ છે એ, બંનેનું વચ્ચે એક અલાઇનમેન્ટ હોવું જોઈએ। અલાઇનમેન્ટ નો અર્થ થાય એક સંવાદિતતા, એક પ્રકારની હાર્મની હોવી જોઈએ કે જેનાથી બંને છે એ સચવાઈ રહે, અને જીવન જીવવાની પદ્ધતિ જ આપણને આપણને ધ્યેય, આપણો ધ્યેય પૂરું કરવા માટે અનુકૂળ થાય। એટલે કે ધ વે ઓફ લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ ગોલ ઓફ લાઈફ,
પણ જો ગોલ ઓફ લાઈફ આપણે નક્કી કરીએ તો જ વે ઓફ લાઈફ પસંદ કરી શકીએ. એટલે બોથ આર છે ઇન્ટરકનેક્ટેડ છે. અને એના માટે થઈને મેં એક એક્ઝામ્પલ આપ્યું કે સપોઝ જીવનની અંદર, એટલે કે માણસો એમ કે છે કે અમુક જગ્યાએ અમુક વૃક્ષો જ ઉગે. સપોઝ અમે જ્યાં રહીએ છીએ, જે આપણો આશ્રમ છે એ લગભગ દરિયાની નજીક છે, હવે ત્યાં વૃક્ષો ઘણા વાવ્યા છે, પણ વૃક્ષોની આપણે પસંદગી કરવી પડે. બધા જ વૃક્ષો છે એ આ વાતાવરણમાં ન ઉગે, કારણ કે અહીંયા ખારો પવન છે અને ઉનાળો પૂરો થાય પછી ખારો પવન છે 2-2.5 મહિના રહે, એમાં નાજુક ઝાડ છે, નાજુક પ્લાન્ટ છે, વનસ્પતિઓ છે, ન ઉગી શકે. એટલે અહીંયા ધારો કે જીવન જીવવાનું નક્કી કર્યું તો અહીંયા આપણે એ પણ નક્કી કરવું પડે કે ક્યાં ઝાડ વાવવા, ક્યાં ઝાડ વાવી શકાય. એનો અર્થ કે એ બંને પરિસ્થિતિ એટલે એન્વાયરમેન્ટ, એટલે કે આપણે જ્યાં રહીએ છીએ એની સાથે શું વાવવું એ કેવું છે, તો કે ઇન્ટરકનેક્ટેડ, એકબીજા સાથે જોડાયેલું છે. એવી જ રીતે અમે અહીંયા ઉત્સાહમાં આવી, પહેલા વર્ષે બધા આંબા વાવ્યા, આપણે આંબા વાવીએ આંબા વાવીએ, પછી ખબર પડી કે આંબા તો ઉગે નહીં, કારણ કે આંબા તો ખારો પવન લાગે એટલે તરત બળી જાય. એટલે કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં આપણે જે વાવીએ પછી ખબર પડે કે અમુક વનસ્પતિઓ છે અહીંયા ઉગતી જ નથી. એટલે એવી જ રીતે આપણે ધ્યેય નક્કી કરીએ ને આપણી જીવન જીવવાની પદ્ધતિ ટોટલ એનાથી ઓપોઝિટ હોય તો આપણો ધ્યેય છે એ ક્યારેય પૂરો ન થાય. અને માણસોને જીવન ખબર છે કે વેદની અંદર બે ભાગ છે, એક વેદનો પૂર્વ ભાગ અને વેદનો છે કેવો છે, તો કે ઉત્તર ભાગ, પાછળનો ભાગ. વેદનો પૂર્વ ભાગ છે એ જનરલી શું શીખડાવે છે, તો કે માણસોએ જીવન કેમ જીવવું. અને વેદનો જે ઉત્તર ભાગ છે એ આપણને શું શીખડાવે છે, તો કે આપણા જીવનનો ધ્યેય શું હોવું જોઈએ. કારણ કે જીવનનો ઉત્તર ભાગ છે વેદાંત છે, ઉપનિષદ છે, એ શીખડાવે છે કે આપણા જીવનનો ગોલ કયો હોવો જોઈએ, તો કે વી શુડ નો હુ વી આર, આપણને આ જાણવાનો હક છે કે હું કોણ છું. એટલે કે આ બધું જ ધ્યાનમાં રાખી અને ભગવાને નક્કી કર્યું કે ચાલો હવે વેદનો જરાક પૂર્વ ભાગ પણ સમજાવીએ. અને તમે કદાચ માર્ગ કર્યું હોય કે ના કર્યું હોય, પણ જે વ્યક્તિઓ છે એ વેદના પૂર્વ ભાગ વાળી લાઈફસ્ટાઈલ જીવે છે. અહીંયા બહુ મને ખબર નથી, પણ સાઉથની અંદર વેદ પાઠશાળાઓ, હવે વેદ પાઠશાળાની અંદર નાનપણથી બાળકોને વેદના બધા મંત્રો છે બાય હાર્ટ કરાવે, મોઢે કરાવે, એમાં શું શું છે, પછી અમુક વર્ષો પછી સમજાવે, તો એ બાળકો છે એ નેચરલી વેદાંત શીખવા માટે કેવા થઈ જાય, તો કે તૈયાર. આ બાજુ ખાસ કરીને આપણે નોર્થ બાજુ કોઈ પાઠશાળા બહુ મેં નથી જોઈ. મહારાષ્ટ્રમાં છે, ગુજરાતમાં ઓછી છે, પુનાની અંદર છે, કે મહારાષ્ટ્રની અંદર 2-3 મેં જોયા છે કે ત્યાં પાઠશાળા ચાલે છે. હવે એ બાળકો પહેલેથી એને ખબર છે કે વેદોની અંદર શું છે. અને જે વેદના પહેલા ભાગને સમજી શકે એ વ્યક્તિ છે એ વેદના ઉત્તર ભાગને સમજવા માટે એને બહુ તકલીફ વેઠવી ન પડે, એને સહજ રીતે સમજાઈ જાય કે વેદાંત શું કહેવા માંગે છે. એટલે કે આ બધા જ ને ધ્યાનમાં રાખી ભગવાન કૃષ્ણ ભગવાને પોતે જ વિચાર કર્યો કે 13-14-15 અધ્યાયની અંદર જનરલી ભગવાને શું ડિસ્કસ કર્યું, તો કે જીવનમાં ધ્યેય શું હોવું જોઈએ. જો કે એ બહુ મહત્વનું છે કે માણસોનું જીવનનું ધ્યેય શું. કેટલી વ્યક્તિઓ એવી છે જે 80 વર્ષની થઈ ગઈ, 60 વર્ષ, મોર ધેન 50 છે, પણ એને જયારે પૂછવામાં આવે કે તમારા જીવનનું ધ્યેય શું, તો એને ખબર નથી હોતી કે શું છે. પૂછે સ્વામીજી અમને હંમેશા કહેતા કે એક દાદા છે ને 80 વર્ષના હતા, એ આવી રીતે સ્વામીજીના એક કોઈ પણ જ્ઞાન યજ્ઞમાં ગયા અને ક્વેશ્ચન આન્સર હોય એની અંદર એને હાથ ઓછો કરીને ઉભા થયા અને એને કીધું કે મારા જીવનનું ધ્યેય મારે શું રાખવી છું, રાખવું જોઈએ, એવું 80 વર્ષના દાદાએ પૂજ્ય સ્વામીજીને પૂછ્યું. એટલે સ્વામીજીએ કીધું કે હવે આ ઉંમરે તો ધ્યેય રાખવું એમ જ હોય કે ઉત્તમ રીતે મૃત્યુ પ્રાપ્ત થાય, બીજું તો એ બિચારા ન વેદાંત ભણી શકે ન પૂરો જીવન જીવી શકે. એટલે કે માણસોને અપ ટુ એજ ઓફ 80 એને ખબર નથી હોતી કે જીવન સુખમ જીવીએ.
એટલે કે જીવનનો ગોલ કે ધ્યેય નક્કી કરવું એ પણ અત્યંત મહત્વનું છે, અને ધ્યેય સાથે આપણે જીવન કેવી રીતે જીવવું એ પણ નક્કી બહુ મહત્વનું છે. એટલે કે 13, 14, 15 ની અંદર ભગવાને જીવનનું ધ્યેય શું હોવું જોઈએ, તો કે ચૈતન્ય તત્વ શું છે, કે હું કોણ છું, એની માણસોએ પોતાના જીવનની અંદર પ્રામાણિકપણે શું કરવી જોઈએ, તો કે તપાસ કરવી જોઈએ, એના ઉપર જીવન જીવવું જોઈએ. પણ ભગવાનને એવું લાગ્યું, કૃષ્ણ ભગવાનને, કે જ્યાં સુધી મારો ઉપદેશ છે એ અધૂરો રહેશે જો હું વે ઓફ લાઈફ નહીં શીખવું, તો એવું ભગવાનને લાગ્યું કે હું શીખવા જ કરું છું ધ ગોલ, પણ માણસને ખબર જ નથી કે જીવન કેમ જીવવું, તો ધ્યેય ક્યાંથી નક્કી કરશે. એટલે હવે પછી 16 અને 17 અધ્યાયની અંદર ભગવાન એવું નક્કી કરે છે કે માણસોએ શું નક્કી કરવું જોઈએ, તો કે ધ્યેય તો નક્કી થઈ ગયો, તો હવે જીવન કેમ જીવવું, ધ વે ઓફ લાઈફ ભગવાન કહેશે કે કેવી રીતે જીવવી, અને શું ન કરવું, શું કરવું અને શું ન કરવું, એ બધું વેદના પૂર્વ ભાગમાં. અને જનરલી ભગવાન એવું ન કહે કે તું આ ન કર, તું આ ન કર. ભગવાન જે બધું સમજાવે કે અમુક આ છે આ સારું, એટલે આ વસ્તુ આ સારી છે, અમુક વસ્તુનું આ ખરાબ છે, અને પછી એમ કે યથા ઈચ્છસી તથા કુરુ. ભગવાન ક્યારે કોઈ ઉપર પોતાનું ઉપદેશ ઠોકી બેસાડતા નથી, એ ખાલી એમ જ કે છે કે આ વસ્તુ આવી છે, યુ હેવ ટુ ડિસાઈડ, તમારે નક્કી કરવાનું કે આપણે શું પસંદ કરવાનું. એટલે કે હવે ભગવાન છે એમ કહેશે કે કેવા પ્રકારના માણસો હોય છે, અને આપ તમારે નક્કી કરવાનું છે કે આપણે કેવું જીવન જીવ. અને એમ કે છે કે માણસ જો ધ વે ઓફ લાઈફ બરાબર જીવે, જીવન જીવવાની પદ્ધતિ પોતાના જીવનમાં સારી રીતે અપનાવે, તો એનાથી ફાયદો શું થાય, તો એનાથી ફાયદો છે કે આપણા વ્યક્તિત્વનું ઘડતર થાય, આપણી પર્સનાલિટી બદલે. આપણે કહે ને પર્સનાલિટી જુદી છે, કે સારી રીતે જીવન જીવવાથી આપણું કેરેક્ટર કેવું થાય, તો કે સારું કેરેક્ટર આપણે બનાવી શકીએ. અને કેરેક્ટરને સારી ભાષામાં ગુજરાતીમાં કહેવાય કે આપણે આપણા વ્યક્તિત્વનું ઘડતર કરી શકીએ. અને એ ઘડતર છે કે વ્યક્તિત્વ છે, અને વે ઓફ લાઈફ છે, અને ગોલ ઓફ લાઈફ છે, બધા જ પાછા કેવા છે, તો કે ઇન્ટરકનેક્ટેડ. ત્રણે ત્રણ વસ્તુ છે, એકબીજા સાથે જોડાયેલી. એટલે અહીંયા મેં લખ્યું છે કે વ્યક્તિત્વનું ઘડતર જીવન જીવવાની પદ્ધતિ છે, એ આપણને કઈ જગ્યાએ દોરી જાય છે, તો કે અલ્ટિમેટ ગોલ. અને એટલા માટે થઈને જ આ ત્રણે ત્રણ વસ્તુ છે કેવા છે, તો એકબીજા સાથે જોડાયેલા છે. કેરેક્ટર એટલે કે વ્યક્તિત્વ કોની સાથે જોડાયેલું છે, તો જીવન જીવવાની પદ્ધતિ સાથે. ઇવન વ્યક્તિત્વ છે એ કોની સાથે જોડાયેલું છે, તો કે આપણે ક્યુ ધ્યેય નક્કી કરીએ છીએ. અને વે ઓફ લાઈફ છે એ પણ ધ્યેય સાથે નક્કી થયેલું છે, અને આપણી જીવન જીવવાની પદ્ધતિ પણ કેવા વ્યક્તિત્વનું નિર્માણ થશે એના ઉપર આધારિત. ગાંધીજીના ઘરમાં ગાંધીજી પોતે પણ હતા, અને એના દીકરા હરિદાસ પણ હતા. હવે એને પોતાના જીવનનો ગોલ કેવો બનાવ્યો, અને એના વ્યક્તિત્વનું ઘડતર કેવું થયું, એ આપણને ખબર. એટલે કે વ્યક્તિત્વનું ઘડતર હંમેશા આપણે જે રીતે જીવન જીવીએ છીએ એના બેઝ ઉપર જ થાય છે. અને જો આપણે જીવન સરખી રીતે ન જીવીએ, તો જીવન કેવું થાય, તો કે જીવતા હોવા છતાં પણ આપણને એવું લાગે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લાઈફ, આવા જીવન જીવવાનું ધ્યેય શું. હંમેશા એ ઘણી વાર ચર્ચા પણ કરી છે કે જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ ગોલ ઓફ હ્યુમન બીંગ, માણસના જીવનનો ધ્યેય શું, તો એક જ ધ્યેય છે. આધ્યાત્મિકતાને આપણે પાટો મારીએ કદાચ કે હું કોણ છું એ જાણી જાય, પણ જીવનનું એક જ ધ્યેય છે, અને ધ્યેયનું નામ છે કે આપણે ઇમોશનલી મેચ્યોર થાય. પહેલું ઇમોશનલી મેચ્યોર નો અર્થ છે કે આપણે લાગણીના દ્રષ્ટિએ કેવી રીતે શું થાય, તો કે પરિપક્વ. અને એ લાગણીની દ્રષ્ટિએ જે વ્યક્તિ પરિપક્વ છે એ કેવી રીતે બનશું, તો કે આપણી લાઈફસ્ટાઈલ એવી હશે તો જ આપણે લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ બનશું. અને એ લાગણીની દ્રષ્ટિએ પરિપક્વતા છે એ જ આપણને ગોલ બતાવશે કે ધ્યેય બતાવશે. અને આપણે કદાચ એમ પૂછીએ કે આપણે કેવી રીતે જીવન જીવીએ તો આપણે લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ થાય, એટલે ભગવાન તરત એમ કે
કે વેદના પૂર્વ ભાગનો અભ્યાસ કરો. જો વેદના પૂર્વ ભાગનો તમે અભ્યાસ કરો અને એ પ્રકારે જીવન જીવો તો સહજ રીતે, આપણે કહીએ ને ઓટોમેટિકલી, નેચરલી, સહજ રીતે આપણે ઇમોશનલી મેચ્યોર થાય. અને એ જ, અને ઇમોશનલી મેચ્યોર્ડ એટલે શું? માણસ એમ કે ભાઈ લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ, તો એની ડેફિનેશન કે એની વ્યાખ્યા શું? તો કે માણસના જીવનની અંદર ઘણી બધી કમ્પ્લેન્સ હોય છે, ફરિયાદો સમાજ પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે, ઇવન પરિવારના સભ્યો પ્રત્યે, ઇવન ભગવાન પ્રત્યે, જાત જાતની આપણને ફરિયાદો હોય છે. આ વ્યક્તિ આમ ન હોય ને, આને મને આમ કર્યું, આ કર્યું, એમાંથી આપણે બહાર નીકળી જાય અને આપણે માણસોને જેવા છે એવા અપનાવી શકીએ, કોઈ પણ જાતના વિરોધ વગર, કોઈ પણ જાતના એને ક્રિટિસાઇઝ કર્યા વગર, ટીકા કર્યા વગર જો આપણે માણસોને જેવા છે એવા અપનાવી શકીએ તો એને કહેવાય આપણે કેવા થયા છીએ? તો કે પરિપક્વ. કયા દ્રષ્ટિએ? તો કે લાગણી. હવે આ બધું જ શીખડાવે છે કોણ? તો કે એ ગોલ ઓફ લાઈફ ને શીખડાવે, જીવનનું ધ્યેય નહીં શીખડાવે, પણ આપણને કોણ શીખડાવશે? તો કે જીવન જીવવાની પદ્ધતિ. અને જેમ આપણી જીવન જીવવાની પદ્ધતિ સારી, એમ આપણું એક વ્યક્તિત્વનું નિર્માણ થશે. અને એનાથી જ આપણને જે કહેવાય ને કે સક્સેસફુલ લાઈફ, સફળતાવાળી જિંદગી આપણે ક્યારે જીવી શકશે? જ્યારે આપણા વ્યક્તિત્વ સારું હશે અને જ્યારે આપણી વે ઓફ લાઈફ સારી હશે. આ બે હશે તો ધ્યેય છે ઓટોમેટિકલી સારું થઈ જશે. એટલે કે હું હંમેશા કહું કે બે પ્રકારનો ધ્યેય હોવું જોઈએ. એક ઇમોશનલ મેચ્યોર, અને બીજું ટુ નો હુ વી આર, હુ એમ આઈ. આ બંને છે શુડ બી ગોલ. હવે માણસો છે, આપણે જયારે બધા માણસોને જોઈએ, જાત જાતના માણસોને જોઈએ, અને શાસ્ત્રોએ પણ શું કર્યું? તો કે એ બેઝ ઉપર માણસોના વ્યક્તિત્વનું શું કર્યું? તો કે માણસોના વ્યક્તિત્વનું એને, માણસોના વ્યક્તિત્વનું એને ઘડતર કર્યું, કે એના ઉપરથી એનું ક્લાસિફિકેશન કર્યું. એને કીધું કે માણસોની વ્યક્તિ છે એ ઘણા પ્રકારના હોઈ શકે વ્યક્તિત્વ. એટલે કેટલાક શાસ્ત્રોએ એવું કીધું કે ચાર પ્રકારના વ્યક્તિત્વ હોય છે. એને કીધું કે ચાર પ્રકારના વ્યક્તિત્વ હોય છે, કોકે ત્રણ પ્રકારના વ્યક્તિત્વ હોય છે, કોકે છે બે પ્રકારના વ્યક્તિત્વ. અને એ બધા વ્યક્તિત્વનું એને ક્લાસિફિકેશન કે વર્ગીકરણ કયા બેઝ ઉપર કર્યું? તો કે એ કેવી રીતે વર્તાવ કરે છે માણસો સાથે, સમાજ સાથે, પરિવારના સભ્યો સાથે, એ જે રીતે વર્તાવ કરે છે એ બેઝ ઉપર જ માણસોના કહેવાય ને કે વ્યક્તિત્વનું માણસોએ શું કર્યું? તો કે ક્લાસિફિકેશન કે વર્ગીકરણ. બધા છે પોતપોતાની રીતે કરે, પણ શાસ્ત્ર કીધું એકોર્ડિંગ ટુ સ્ક્રિપ્ચર કહેવાય ને, શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે ત્રણ પ્રકારના, થ્રી ફોલ્ડ ક્લાસિફિકેશન વર્ગીકરણ હોય છે. કોનું? તો કે મનુષ્યના વ્યક્તિત્વનું ઇન જનરલ, હોય ને સામાન્ય રીતે, કોઈ પર્ટિક્યુલર નહીં પણ સામાન્ય રીતે ત્રણ પ્રકારના સ્વભાવ વાળા માણસો છે સમાજની અંદર કેવા છે? તો કે અવેલેબલ છે. હવે એમાં સૌથી પહેલો કોણ આવે, કયો સ્વભાવ આવે? એટલે શાસ્ત્ર કહે છે કે પહેલા સ્વભાવનું નામ છે દ્વેષ પ્રધાન સ્વભાવ. જે વ્યક્તિની અંદર દ્વેષ બહુ હોય, નફરત બહુ હોય, દ્વેષ નો અર્થ થાય નફરત બહુ હોય, અને જે એવું વ્યક્તિત્વ કે જેના જીવનની અંદર નકારાત્મકતા બહુ હોય, અને જે હોય એને ગમતું જ ન હોય, મને આ નથી ગમતું, મને આ નથી ગમતું, ન ગમવાનું લિસ્ટ બહુ હોય, ગમવાનું લિસ્ટ બહુ ઓછું, અને એને પોતાને પણ બિચારા બધા વ્યક્તિઓને ખબર નથી કે મારા જીવનની અંદર આટલી બધી નફરત કે દ્વેષ માણસો પ્રત્યે શા માટે. અને ધારો કે એની તપાસ કરીએ કે આપણે એના ઉપર એનાલિસિસ કરીએ કે માણસોનો આવો સ્વભાવ શું કામ થયો? જે મોટે ભાગે શું કરતા હોય? તો કે નફરત કરતા હોય. તો એને કહે છે, એવું કહે છે કે આવો સ્વભાવ, દ્વેષ પ્રધાન સ્વભાવ છે, એનું એક રીઝન છે આપણું પૂર્વજન્મ. આપણને ખબર નથી કે આપણી પાસ્ટ લાઈફમાં આપણે ક્યાં સંસ્કારો લઈને આવ્યા છે, અને એવા સંસ્કારો સાથે બાળક જન્મે
તો પહેલેથી બાળકના મગજની અંદર શું હોય? તો કે હંમેશા નફરત જ, કારણ કે એની આગલી જિંદગી કેવી ગઈ છે? તો કે એવી ક્યાંક ગઈ છે કે જેમાં નફરત કે સમાજે એને દુઃખ બહુ આપ્યું હોય કોઈ પણ, એટલે કે પાસ્ટ લાઈફ થી જ બાળકનો સ્વભાવ કેવો હોય? તો કે દ્વેષ પ્રધાન. આ બધા જ કહી શકીએ કે ટેરરિસ્ટ છે, આતંકવાદીઓ છે, એ બધાનો સ્વભાવ કેવો છે? તો કે દ્વેષ પ્રધાન. આપણે સારામાં સારું એક્ઝામ્પલ આપી શકીએ કે દ્વેષ પ્રધાન છે. અને એક પૂર્વજન્મ એક દ્વેષ પ્રધાન છે એ બાળકના અંદર સ્વભાવમાં કેવી રીતે આવે? તો કે જ્યારે બાળક નાનું હોય અને એ જાત જાતના અનુભવોમાંથી પસાર થાય અને એમાંથી પણ બાળકમાં કેવું આવે? તો કે નફરત. એના મમ્મી પપ્પા એને પ્રેમ ન કરતા હોય, એના મમ્મી પપ્પા છે હંમેશા બહાર નોકરી કરતા હોય, એને બેબી સિટિંગમાં મોકલી દેતા હોય કે આયા સાથે રાખી દેતા હોય, વોટ એવર, અને એને ગુસ્સે બાળક ઉપર ગુસ્સે થતા હોય, તો બાળકને એમ લાગે કે હું કેવું બાળક છું? તો અનવોન્ટેડ ચાઇલ્ડ. અને એવા જે માનસિક ભાવના છે એનાથી એના મગજ કેવું થઈ જાય? તો કે દ્વેષ પ્રધાન. અને અથવા એમ પણ કહી શકાય કે મા બાપને ખબર નથી પડતી કે બાળકનો ઉછેર કેમ કરવો, એની ભેગી જ રીતે હોય માં, પણ છતાં પણ માને ખબર નથી હોતી કે બાળકનો ઉછેર કેમ કરવો. ક્યારેક છે અત્યંત પ્રેમ દર્શાવે ને ક્યારેક અચાનક ગુસ્સે થઈ જાય, અચાનક મારવા માંડે. હવે એનાથી બાળક તો નાનું છે, એને ખબર નથી પડતી કે મારી માં કે મારા ફાધર છે એ ગમે ત્યારે શું કામ મને ખીજાય, કારણ વગરના શું કામ ખીજાય, કારણ કે એને બધું જ એનાલિસિસ કરવાની બાળકને ખબર નથી. ક્યારેક એ દોડતું હોય તો મા બાપ છે એ તાલી પાડે, અને મહેમાન આવે ને બાળક દોડવા માંડે મહેમાનની વચ્ચે તો મા બાપ છે એ ઝાપટ મારે. હવે આવું વિચિત્ર મા બાપનું વર્તન છે એનાથી બાળક શું થઈ જાય? તો કે કન્ફ્યુઝ થાય. અને જેમ જેમ કન્ફ્યુઝ થાય અને એ તો વર્ણન તો ન કરી શકે, એનાથી માણસ બાળક જ્યારે મોટો થાય ત્યારે એને પછી શું થાય? તો કે એને મમ્મી પપ્પા પર ગુસ્સો હોય, પછી એ ગુસ્સો છે એ વધતો જાય ટીચર્સ ઉપર હોય, પછી ધીમે ધીમે આખા સમાજ ઉપર થાય. એવા સ્વભાવ વાળા માણસોને શું કહેવાય? તો કે દ્વેષ પ્રધાન, જેની અંદર નફરત હોય છે. અને એને નફરત કોના કોના ઉપર હોય? તો આ જસ્ટ મેં એક્ઝામ્પલ આપ્યું કે એને નફરત છે એ ભગવાન ઉપર થાય, કે ભગવાન આવી જગત શું કામ બનાવ્યું. મને એક વ્યક્તિ હતી અહીંયા એક જગ્યાએ હું લેક્ચર લેવા જતી, તો એક વ્યક્તિએ મને કીધું કે જેટલા ભગવાનના ફોટા હતા ને એ બધા મેં દરિયામાં પધરાવી દીધા, ભગવાન આવું નકામા છે, ભગવાનનું કઈ કામ નથી. જાત જાતનું એ ભાઈ ભગવાન વિશે બોલ્યા, અને એમ હતું કે હું કદાચ એની સાથે ગુસ્સે થઈને વાત કરીશ. પણ એ વ્યક્તિને કોની ઉપર નફરત હતી? તો કે ભગવાન ઉપર. અને એનું કારણ હતું કે એના બંને બાળકો છે એને સ્યુસાઇડ કર્યું જયારે 12માં પાસ થયા ત્યારે, 90% પાછા, છતાં પણ એ બાળકોએ સુસાઇડ કર્યું, કારણ કે એના ફાધર એક્સપેક્ટ કરતા હતા કે એનું છોકરું 95% કરતા વધારે પાસ થાય, અને બાળક બે મરી ગયા. અને પછી એને કોના ઉપર ખેંચ ચડી? તો કે ભગવાન ઉપર. એવી રીતે માણસોને છે ભગવાનથી સ્ટાર્ટ કરે, નફરત ક્યાંથી સ્ટાર્ટ થાય? તો પહેલી વાર ભગવાનથી સ્ટાર્ટ કરી, પછી આ સરકારના કામે છે સરકાર ઉપર ગુસ્સે થાય, પછી ટીવી ચેનલ્સ ટીવીમાં જેટલા આવતા હોય બધા નકામા છે આવા છે એના ઉપર થાય, આખા સમાજ ઉપર એને નફરત હોય, પરિવારના સદસ્યો ઉપર એને બધા ઉપર ગુસ્સો હોય કે મને કોઈ પ્રેમ ન કર્યો. આવા બધા જે સ્વભાવ હોય એવા વ્યક્તિને કેવા કહેવાય? તો કે દ્વેષ પ્રધાન. એની અંદર મેક્સિમમ શું છે? તો કે દ્વેષ છે. અને નાનપણમાં આ દ્વેષ છે એ બાળક છે એ એક્સપ્રેસ ના કરે, અને એક્સપ્રેસ ન કરે એટલે એ બધો જ દ્વેષ છે ને એ અંદર સંગ્રહાતો જાય, એનો સંગ્રહ થતો જાય, અંદર સંગ્રહ થતો જાય. અને એક વખત એવો આવે કે એ જ્યારે બહાર નીકળે નફરત, ત્યારે કેવા સ્વરૂપમાં બહાર નીકળે? તો કે ક્રોધ સ્વરૂપમાં. બધા ઉપર એ શું થાય? તો કે ગુસ્સે ત્યાં કરે. એટલે એવા પ્રકારનું જે વ્યક્તિત્વ છે પર્સનાલિટી છે એને શું કહેવાય? તો કે દ્વેષ પ્રધાન પર્સનાલિટી. માણસને કોઈ વાલું જ ન લાગે, કોઈ ગમે જ નહીં, બધા ઉપર ગુસ્સે થાય. અને આવી જેની મેન્ટાલિટી છે જેનો આવો સ્વભાવ છે એ વ્યક્તિ હોય કેવી, એટલે એનું એનું પોતાનું જીવન કેવું હોય? તો કે જે
ક્રોધ પ્રધાન સ્વભાવ હોય, કારણ કે નફરત છે, નફરત છે એ કેવી રીતે વ્યક્ત થાય, બીજાને તો કોઈને ફૂલના હારથી તો વધાવવાની નથી, એટલે કે નફરત છે એ એક્સપ્રેસ કેવી રીતે થાય, વ્યક્ત કેવી રીતે થાય, તો કે ક્રોધથી. અને ક્રોધ છે એ ક્યાં આપણને લઈ જાય, તો કે ક્રોધ છે આપણને ક્યાં લઈ જાય, તો કે હિંસા સુધી. એટલે કે આ એક રસ્તો છે, આ વે ઓફ લાઈફ કેવી રીતે થાય, તો કે પેલા માણસોમાં નફરત હોય, નફરત છે ક્રોધમાં પરિવર્તિત થાય, અને ક્રોધ છે એ કેવું થાય, તો કે હિંસામાં પરિવર્તિત. અને આવી વ્યક્તિ છે એ જનરલી કેવી હોય, તો કે શોર્ટ ટેમ્પર, વાત વાતમાં ગુસ્સે થઈ બીજાને ખખડાવી નાખે, બીજાને ઉતારી પાડે, અને નાનામાં નાનો પ્રસંગ હોય ને એમાંથી જ્વાળામુખી ફાટે એવું એક વિકરાળ સ્વરૂપ આપી દે. પછી એ પરિવારમાં હોય કે પછી ક્યાંક સોસાયટીમાં કોઈ સાથે વાત કરતો હોય, એવા બધું જેનો સ્વભાવ છે એ વ્યક્તિને કેવી કહેવાય, તો કે દ્વેષ પ્રધાન સ્વભાવ, જેની અંદર નફરતથી ભરેલો છે. અને શાસ્ત્ર, એકોર્ડિંગ ટુ શાસ્ત્ર છે એને શું કહે છે, તો કે આવા સ્વભાવ જેની અંદર દ્વેષ છે એ અત્યંત હોય છે, એવી વ્યક્તિને કોણ કહેવાય, તો કે રાક્ષસ. એટલે જયારે પણ રાક્ષસ આવે, એટલે આપણા મગજની અંદર બે શિંગડા વાળા માણસો જ દેખે. આપણે એમ કે રાક્ષસ બે શિંગડા વાળા, પછી તાડકા હોય કે પછી મારે સુબાહુ, આ બધા આપણે એમ કે આ બધા રાક્ષસ. પણ ખરેખર રાક્ષસ કોને કહેવાય, જે હંમેશા બીજાને ઉપર ગુસ્સે થયા કરે, બીજાને હર્ટ કર્યા કરે, બીજાને તકલીફ આપ્યા કરે, પછી બોલીને તકલીફ આપે, કા પછી એટલે કહેવાય કાયાથી મારી મારીને તકલીફ આપે, ઇવન વિચારોથી પણ તકલીફ. આવો જેનો સ્વભાવ છે એ બધાને શું કહેવાય, તો કે રાક્ષસ. અને એ રાક્ષસ છે એ ક્યાંય જંગલમાં નથી રહેતા, રાક્ષસો છે આપણી વચ્ચે જ રહે, આપણા ભેગા જ રહેતા હોય, ઘણી વાર આપણા પરિવારમાં પણ રહેતા હોય, આપણને એમ થાય કે આપણો પરિવારનો, પણ એનો સ્વભાવ બિચારાનો કેવો છે, તો કે આવો. અને માણસોની એ વ્યક્તિઓ પ્રત્યે એની એટીટ્યુડ કેવી હોય, એવા રાક્ષસ સ્વભાવ વાળા માણસો પ્રત્યે સામાન્ય માણસોનો વ્યવહાર કે એની એટીટ્યુડ કેવી હોય, તો એવું કે છે કે એવા માણસો જેવા ઘરમાં હોય અને આવવાના હોય, તો માણસો છે ને પોતપોતાના રૂમમાં વયા જાય કે સંતાઈ જાય. પૂજ્ય સ્વામીજી નો દાખલો છે કે એક ઘરની વ્યક્તિ છે, મેઇન વ્યક્તિ, જે હંમેશા ગુસ્સો કરતા હોય, ફાધર છે, એ પછી કમાવા ગયા હોય, કમાવા જઈને 6:30 એ પોતાની ઓફિસ વર્ક પૂરું થાય અને 6:30 આવે, જ્યાં સુધી ફાધર નો આવે ને ત્યાં સુધી બાળકો અને એના મધર છે સિટિંગ રૂમમાં બેઠા બેઠા આનંદ લેતા હોય, ટીવી જોતા હોય કે તોફાન કરતા હોય. પણ જેવું 6:30 નો ટાઈમ થાય અને એમ થાય કે પિતાએ બેલ મારી, બધા પોતપોતાના રૂમમાં જઈ ડાયા થઈને કમાચવા માટે કરવા માટે, પણ કોઈ પપ્પાને કે એને ન પૂછે કે તમને ચા જોઈ છે, પાણી જોઈ છે, કારણ કે બીવે કે હમણાં પૂછશું તો હમણાં શું ફાટશે, તો કે જ્વાળામુખી ફાટશે. આવા જે સ્વભાવ છે એને કેવા કહેવાય, તો કે રાક્ષસ સ્વભાવ. એટલે રાક્ષસની કોક એમ પૂછે કે વ્યુત્પત્તિ કેવી, આપણે કહીએ ને કે એને ઇટિમોલોજી કેવી, એટલે સંસ્કૃતમાં કહેવાય કે રક્ષંતિ જનાહા અસ્માત, જેનાથી માણસો છે પોતાની જાતને બચાવે, સંતાઈ સંતાઈ બચાવે. એટલે આપણે ઘણી વાર એમ કે હાથી મારવા દોડે તો માણસો સંતાઈ જાય, માણસો મારવા દોડ્યા છે તો આપણે સંતાઈ જાય, એનાથી ભાગી જાય. જેનાથી આપણે ભાગવું પડે, જેનાથી આપણે સંતાઈ જવું પડે, કે જેને આપણે અવોઇડ કરીએ, એ બધા જ સ્વભાવ કેવા કહેવાય, તો કે રાક્ષસ. એને બે બે શિંગડા ન હોય ગયા. અને ઘણી વાર અમારા સ્વામીજી એમ કેતા, એક શેળો આવે, ખબર, શેળો પોર્ક્યુપાઇન કહેવાય, ચારે બાજુ કાંટા હોય, અને આપણે ગમે ત્યારે આપણે અડવા જાય તો એ બોલ થઈ જાય, એ પ્રાણી છે એ બોલ થઈ જાય, અને જ્યાં પણ અડીએ ત્યાં પણ એના કાંટા જ વાગે. એટલે ભગવાને એક એવી રચના કરી છે શેળાની કે પોત એની રક્ષા માટે થઈને ભગવાન એને કાંટા આપ્યા. એવી રીતે આ બધા જે રાક્ષસ દ્વેષ પ્રધાન સ્વભાવ વાળા માણસો કેવા છે, તો કે શેળા જેવા, ગમે ત્યાં આપણે જઈને અડીએ એટલે તરત શું કરે, તો કે આપણને વાગે, કા બોલીને બહાર વાગે, કા શબ્દો એટલે કા હાથથી મારે કે ગમે થી મારે. અને એટલે મેં લખ્યું કે કોણ હર્ટિંગ, એ આપ માણસોને શું પેરા કરે, તો તકલીફ આપવા જ કરે, કેનાથી, તો કે શબ્દથી, કાર્યથી કે વિચારોથી તકલીફ આપવા જ કરે. એટલે જયારે આપણે, અને આમાં મોસ્ટલી કયા આવે, તો કે
મોસ્ટલી છે એ આતંકવાદી છે, ઇવન આપણા ઘરની અંદર હોય, પણ એ રાક્ષસ હોય એનો અર્થ એવું નથી ખરાબ છે. આતંકવાદી છે એ તો આખી એક વિચારધારા છે, અને એમાંથી એને બિચારાને આતંકવાદીઓના નામનું એક જન્માવ્યા છે, એની અંદર દ્વેષ ભર્યો છે. પણ આતંકવાદ કોઈ વ્યક્તિ બાય બર્થ આતંકવાદી નથી. આતંકવાદ છે એ કેવી છે વિચારધારા, અને વિચારધારા ઉપર ચડાવવા વાળા આપણા જ માણસો, એટલે એ પોતાના વિચારો છે એ નાના કુમળા માણસની અંદર શું કરે તો કે ઇમ્પ્લાન્ટ કરે, બોલે, એની વિડીયોઝ બતાવ્યા કરે, એવું બતાવ્યા કરે. પછી એ નાના કુમળા માણસની અંદર એને સતત બોયલા કરે કે આ સમાજ આવો છે, આને આમ કરી નાખવું જોઈએ, તેમ કરી નાખવું જોઈએ, અને પછી એવું વ્યક્તિત્વ તૈયાર કરે કે જેનાથી એ લોકો સમાજને શું કરે, હેરાન કરે. હવે આવા માણસોનું જીવનમાં શું થાય, એટલે શાસ્ત્ર કહે છે કે આવી વ્યક્તિઓનું જીવનની અંદર આપણે એમ કહીએ ને જેનો ગ્રાફ ઊંચો જાય, એટલે એમ થાય કે એને પ્રગતિ કરી, પણ આવી વ્યક્તિ છે એનું શું થાય તો કે એની લાગણીને દ્રષ્ટિએ શું થાય તો એનો ગ્રાફ નીચો જાય, એની પ્રગતિ ન થાય પણ એનો ગ્રાફ નીચો જાય, એને આપણે કહેવાય ને કે એનું ડિક્લાઇનેશન, એનું વ્યક્તિત્વની અંદર કમી ને કમી આવતી જાય, એનો ઘટાડો થતો જાય. અને જે આધ્યાત્મિક વિકાસ માટે થઈને એ લાભદાયક નથી, કે આ રાક્ષસ કે દ્વેષ પ્રધાન સ્વભાવ છે એ ક્યારે પણ આધ્યાત્મિક વિકાસને લાયક નથી. આધ્યાત્મિક વિકાસ ત્યારથી કેવો થાય તો કે ઉલટાનો ઘટી જાય આવા સ્વભાવ વાળાનો. એટલે લેખો કે અહીંયા મેં લખ્યું નથી, પણ ખરેખર એ કેવો થાય તો આપણે જેમ કહીએ ને કે આ છે એ વધતું જાય, આપણે ક્યાં વિકાસ થયું, અને ઘણી વાર વિકાસ કેવો થાય તો કે ઘટે. તો આ આધ્યાત્મિક વિકાસ દ્વેષ પ્રધાન નો કેવો થાય તો કે ઘટી જાય. એટલે કે આવા વ્યક્તિત્વને કેવા કહેવાય તો કે દ્વેષ પ્રધાન સ્વભાવ વાળી વ્યક્તિત્વ કે વ્યક્તિ જેને આધ્યાત્મિક પ્રગતિમાં ઇવન રસ નથી, અને એને રસ નથી એટલે ક્યારે એને પોતાનું જીવન વેદના પૂર્વ પાક પ્રમાણે જીવવું એવું મન જ ન થાય. એટલે કે એ લોકો વેદોને માનતા જ નથી, ન પૂર્વ ભાગને ન ઉત્તર ભાગને. આવા એક પ્રકારનો સમાજ છે, માણસો છે. પછી બીજા પ્રકારના માણસો કેવા છે, એટલે લેખું કે રાગ પ્રધાન સ્વભાવ, અટેચમેન્ટ, બધાને ચોટી રહે. જેમ એક ઓલું કહેવાય ને કે કઈ હતું, શિવાજી વાપરતા કિલ્લો ચડવા માટે, જ્યાં લખે ને એ ચોટી જાય, એવી રીતે આ વ્યક્તિઓ બધી કેવી છે તો કે ચીટકું સ્વભાવ વાળા. અને કોની સાથે ચોટે તો કે પરિવાર સાથે, સમાજ સાથે, એને બસ એમ જ થાય કે આ બધા ન હોય તો મારું શું થઈ જશે, એટલે કે એ અત્યંત આસક્તિથી બધા સાથે જોડાયેલા હોય. અને આવા જેની અંદર રાગ પ્રધાન સ્વભાવ હોય ને એ લોકોની અંદર ઈચ્છાઓ પણ અત્યંત હોય. આપણે પૂછીએ કે તમારે કેવી ઈચ્છા જોઈએ, ઇવન ખરેખર અત્યારે જસ્ટ મને યાદ આવ્યું કે ઇવન દ્વેષ પ્રધાન જે સ્વભાવ છે એ લોકો સુખી થવા તો માગે, પણ સુખી કેમ થવું એટલે ખબર નથી. એટલે એના માટે સુખી થવાનો રસ્તો કયો તો કે બીજાને તકલીફ આપવી, બીજાને મારવું, બીજાના ખૂન કરી નાખવા, જે થવું હોય થાય, પણ એવા એના સ્વભાવ છે. જ્યારે આ લોકો કેવા છે રાગ પ્રધાન, એને સુખી થવું છે, પણ એ સુખી થાય એમાં બીજાને તકલીફ ન આપે. એ બીજાનું જે થવું એ થાવ, પણ હું કેવો થવો જો તો કે સુખી થવો જો, એવો જેનો સ્વભાવ છે એવી વ્યક્તિને કેવા કહેવાય તો કે રાગ પ્રધાન. જનરલી માણસો છે ને આ કેટેગરીમાં, પીપલ ઇન જનરલ આ કેટેગરીમાં. અને કોક એમ કે એ લોકો ઘણી બધી ઈચ્છાઓ રાખે, પણ એની ઈચ્છાઓ કેવી હોય તો કે સમાજમાં મારું નામ થાય, સમાજમાં મારું કહેવાય ને કે મને પ્રસિદ્ધિ મળે, હું બધા પ્રકારના આનંદ લઈ શકું, જ્યારે જોઈ ત્યારે મારે શું થાય તો કે જાત જાતના આનંદ લઈ શકું, પછી નાની કાર થી સ્ટાર્ટ કરી અને કોઈ પણ હોઈ શકું. હમણાં આ તો જસ્ટ મને વિચાર આવ્યો કે હમણાં આવ્યું કે ઓલા ભારતી સિંહ જે બધાને હસાવતા હતા, એક બેન કોમેડિયન બેન છે, હવે એ બેન પકડાણા, એ પણ કેમાં તો કે ગાંજો પીવાની અંદર પકડાણા. હવે એ બેન ખરેખર જોવા જાય ભારતી સિંહ છે, એને શું હતું તો કે એને નામ, એને પોતાનું નામ થાય એની જરૂર હતી, એને પોતાની પ્રસિદ્ધિ મળે, અને એને શું કરવું હતું
તો કે જલસા કરવા, આનંદ કરવા હતા. હવે આનંદ છે એ તો એને પોતાનો સ્વભાવ છે, બેનનો સ્વભાવ જ એવો હતો ખરેખર કે બીજા બધાને આનંદ કરાવી શકે એના બોલવાથી કે એની એક્ટિંગ થી વોટ એવર, છતાં પણ એને ખુશ થવા માટે કોનો સહારો લીધો? તો કે ગાંજા. કાઈને માણસો છે આવી રીતે જે ખુશી ખુશી પ્રાપ્ત કરવા ઈચ્છે એ બધી વ્યક્તિને કેવી કહેવાય? તો કે રાગ પ્રધાન. અને જેને ખાલી આ નામને પ્રસિદ્ધિ માટે ન હોય પણ એમ માને કે મારી પાસે અમુક જાત જાતની સંપત્તિઓ હોવી જોઈએ, જેટલી સંપત્તિ વધારે એટલો હું વધારે સિક્યોર કે સલામત. એટલે પોત કહેવાય ને વધારે રાજ કરે, બેંક બેલેન્સ વધારે, પછી જમીન જેટલી પોતાની કેપેસિટી હોય બધું વધારે રાજ કરે. એટલે કે આ બધું પણ પોતે વધારે, પ્લસ પોતાની આસપાસના જે હોય એની ઉપર એ હંમેશા કેવું રાખે? તો કે પોઝિટિવનેસ. હંમેશા એને શું કરે? તો કે એને બસ પોતાની અંડર કંટ્રોલ રાખવા જ માંગે. પછી એના દીકરા હોય, દીકરી હોય, પુત્ર વધુ હોય કે પૌત્ર હોય, બધાએ શું કરવું જોઈએ? તો કે બસ મને જ સંભાળો, મને જ, હું કેમ છું. એટલે કે એ નજરથી આગા જાય, એ બીજે આગા જાય એને ન ગમે. શું કામ ન ગમે? કારણ કે એ કહેવા છે તો કે અટેચ. રાગ નો અર્થ થાય આસક્તિ. કોની સાથે અટેચ છે? તો કે પરિવારના સભ્યો સાથે. અને આવા માણસોના જીવનનો વોટ ઇઝ ધ ગોલ, આપણે જયારે પૂછવામાં આવે કે આવી વ્યક્તિનો ગોલ કયો, તો એમ જ માને છે કે જીવન છે એ શેના માટે છે? તો કે જીવન છે જલસા કરવા માટે છે. બીજું એના એક માટે ભગવાને આપણને જીવન નથી આપ્યું, જીવન આપણને કેના માટે આપ્યું? તો કે જલસા કરવા માટે. હવે આવા સ્વભાવ વાળા વ્યક્તિઓ પણ આધ્યાત્મિક વિકાસ કરવો હોય એના માટે એની લાઈફ સ્ટાઈલ છે અનુકૂળ નથી. અને એટલા માટે થઈને એ ક્યારેય પણ આવી આધ્યાત્મિક પ્રવૃત્તિ ના કરે. જોકે મેં આમાં નથી લખ્યું પણ મેં એવું સાંભળ્યું છે કે પતિ પત્ની છે ક્યારે મંદિરે ન જાય, હંમેશા ફરવા જાય. પણ કોક એમ કે તમારા જીવનનો પ્રોબ્લેમ છે પેલા મંદિરમાં જાઓ તો સોલ્વ થાય, તો એ ભગવાનને વિઝિટ કરશે. પણ શેના માટે? આધ્યાત્મિક વિકાસ માટે નહીં, પણ અમારા પ્રોબ્લેમ તમે સોલ્વ કરો. એટલે કે આવી રીતે માણસો છે એ લાઈફને કઈ દ્રષ્ટિએ જોવે? તો કે માત્ર એન્જોયમેન્ટ, મજા મજા ને મજા. પણ એટલું ખરું કે પોતાની મજા માટે એ બીજા કોઈને પેલા દ્વેષ પ્રધાનની જેમ તકલીફ ન આપે. અને આમાં એ વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ છે કેવો થાય? તો કે રૂંધાઈ જાય. જે દ્વેષ પ્રધાન સ્વભાવ હોય ને એમાં મેં કીધું તો આધ્યાત્મિક વિકાસ છે ખાડામાં જાય, ઓછો થાય. જયારે આમાં છે સ્ટેગ્નન્ટ, એટલે કે કેવો થઈ જાય? તો કે રૂંધાઈ જાય, ન વધે ન ઘટે. અને હંમેશા જે કહેવાય ને કે ખાબો છે એની અંદર પાણી છે એ ભરેલું હોય ને ગંધાય, એમાં ક્યારે આપણને નાવાનું મન ન થાય. એવી રીતે આધ્યાત્મિક પ્રગતિ પણ આપણે કેવી થઈ જાય એમાં? તો કે રૂંધાઈ જાય. એમાં શું કરવું એ ખબર ન પડે આવા સ્વભાવ વાળા. મેં એક એક્ઝામ્પલ આપ્યું કે એક બેન એવું માનતા હતા. પાછા માણસોનો માન્યતાઓ કેવી હોય છે એ લોકો જનરલી કેવું માને? તો એક બેન એવું માનતા હતા કે મને સત્સંગની કે કોઈ પણની જરૂર નથી, પણ મને એવું લાગે છે કે મારા પતિને સત્સંગની જરૂર છે. એટલે એના પતિને કીધા કરે કે તમે સત્સંગમાં જાઓ, તમારે સુધરવાની જરૂર છે, તમારામાં આટલી ખામી છે, તમે આવા છો, સુધરવાની જરૂર છે. એટલે કે હંમેશા આવા લોકો માણસો છે એ પોતે ન બદલે પણ કોને બદલે? બીજાને બદલવાની ટ્રાય કરે. અને મોટા ભાગના માણસો છે ખાસ કરીને હિન્દુની અંદર મેં જોયું છે કે વડીલો છે એમ જ માને કે કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથનો અભ્યાસ ક્યારે થાય? તો કે આફ્ટર 60 યર્સ, ગઢપણમાં ગોવિંદ ગવાય ત્યાં સુધી તો જલસા કરો એ કરો. એ મેન્ટાલિટી પણ કોની છે? તો કે આપણા હિન્દુ સમાજ. એટલે એ બધી જ વ્યક્તિઓ કેવી છે? તો કે મોસ્ટલી રાગ પ્રધાન. એના દીકરા સાધુ થઈ જાય તો ભાગી જાય તો એવું માને, એટલે એને ક્યાંય જવા જ નથી, એને ક્યાંય પણ વિકાસ કરવાની કોઈ પણ રીતે તક ન આપે. અને એવું કરીને અત્યારના જે યુવાન છે એ શું માને છે? આપણે ધારો કે અત્યારના યુવાન છે જેને કાંઈ ના ખબર પડતી હોય ને, એને આપણે કહીએ કે ભાઈ તમારે સત્સંગ સાંભળવો જોઈએ કે કાંઈ પણ ગીતા કે એનો બધા તમારે અભ્યાસ કરવો જોઈએ. એટલે એ લોકોનું આર્ગ્યુમેન્ટ એવી છે કે આવા આધ્યાત્મિક ધાર્મિક બાબતની અંદર જ માણસોના ભાગલા પડી ગયા છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધે થયા જ શું કામ? બધા જાત જાતના
આવા ધર્મની પાછળ ગાંડા થઈ જાય. ધર્મ એક વળગણ છે, ધર્મ તો આંધળો છે, એવું જાત જાતના નામ ઉપર એ લોકો કોઈ પણ પ્રકારનો આધ્યાત્મિકતા કે ધાર્મિકતાનો સ્વીકાર ના કરે. આવા લોકોને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? એટલે એવું કે છે કે આવા લોકોને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? તો કે અસુર. પેલા હતા રાક્ષસા. રાક્ષસનો આપણે વ્યાખ્યા કરી હતી જેનાથી માણસો ભાગે, ત્યારે અસુર ની વ્યાખ્યા કઈ? તો કે અસુ શું? રમંતે ઇતિ અસુર. અસુ નો અર્થ થાય દુનિયાના વિષયો. દુનિયાના વિષયોની અંદર જે મજા જ ગયા કરે, જૈનમાં તે મયરા ત્યાં સુધી મારે આ જોઈએ આ જોઈએ, એવા દુનિયાવી વિષયોની અંદર જ જેને મજા કરવાની ટેવ પડી ગઈ છે, એવા બધા જ વ્યક્તિઓને શું કહેવાય? તો કે અસુર. આપણા મનમાં એ તો કે રાક્ષસ ને અસુર બે, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ રાક્ષસ અને અસુર કેવા છે તો બે ડિફરન્ટ છે. રાવણ છે ને એ રાક્ષસમાં આવે, એને જોઈને માણસો ભાગતા, દેવતાઓ ભાગતા. સામાન્ય માણસો તો શું, દેવતાઓ ભાગતા. પણ અસુરમાં કોણ આવે? તો કે જનરલી મોટા ભાગના સામાન્ય માણસો, જેને ભગવાનમાં કે એકેમાં રસ નથી. અને અત્યારની પેઢી, ખાસ કરીને મેટ્રો, એ બધે સિટીઝ છે, ઇવન આઈના પણ બધાની અંદર ધે ડોન્ટ હેવ એની ઇન્ટરેસ્ટ ઇન એની ટાઈપ ઓફ સ્પિરિચ્યુઅલ, કોઈ પણ ટોક ની અંદર રસ નથી. એને એવું છે ખાઈ પીને મજા કરો. ચારવાક જેમ કે ને, શું કહેવાય, ઋણ કૃત્વા ઘૃતમ પીવેત, એવું હતું પેલાના જમાનામાં. ઋણ કરીને પણ ઘી પીવો, લાડવા ખાવ ને જલસા કરો. એવી રીતે અત્યારના માણસો પીઝા ખાવ ને જલસા કરો. જે થાય એ બધું એ કહેવાય ને, ઓલા અત્યારના માણસો છે ને, કાર લે તો કાર એક આખી આખા ન ચૂકે, હપ્તા ચૂકવા કરો અને મજા કરો. એવી રીતે ખાવો પીવો ને જલસા કરો, જીવનમાં બીજું કઈ ન જ. એવા સ્વભાવ વાળા માણસો ને કેવા કહેવાય? તો કે અસુર અથવા રાગ પ્રધાન વ્યક્તિત્વ. આવા બધા વ્યક્તિત્વ. અને છેલ્લા એ કયા આવે? તો કે જ્ઞાન પ્રધાન સ્વભાવ, જેની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવાની રુચિ છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવાની અંદર રસ છે, અને એના જીવનની અંદર આધ્યાત્મિકતાને કેવું છે? તો કે વધારે મહત્વ આપે છે. અને મેં માર્ક કર્યું છે કે એક ફેમિલી છે, ફેમિલી ની અંદર પેરેન્ટ્સ હોય, માતા પિતા, જે ઘરની અંદર ખાલી માં પૂજા કરતી હોય ને ત્યાં બાળકોને બહુ પૂજાનું મહત્વ નથી એના સંતાનો, કારણ કે માં તો બધું કરે, માં આપણે કરવાની જરૂર નથી. પણ બાળકોના મનની અંદર ફાધર છે ને એક વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. હવે જો ફાધર સવારે ઉઠીને રોજ પૂજા અને એવું કરતા હોય તો એ ઘરની અંદર બાળકો પણ આધ્યાત્મિક થાય. નહીતર માતાને તો હાચી ખોટી પૂજા કરવાની ટેવ જ હોય, પણ જે ઘરની અંદર ફાધર છે એ વહેલા ઉઠે, પૂજા કરે અને કોઈ પણ સ્તોત્ર ને એવું ઘરમાં પાઠ થતો હોય તો એનો અર્થ કે આખું ઘર કેવું હશે? તો કે થોડુંક આધ્યાત્મિક હશે. અને એ ઘરની અંદર બાળકોને અજાણતા જ આધ્યાત્મિક ના સંસ્કારો રોપાશે. એટલે હું હંમેશા કહું કે જે ઘરની અંદર નાના બાળકો છે, જે નાના બાળકો છે એને ખબર જ નથી કે હવે પછીનું જીવન કેવું, એની અંદર જો આવા શ્લોક છે, આપણા હનુમાન ચાલીસા છે, એ બધું જ આપણે ભલે ને આવડે ન આવડે એને બાય હાર્ટ કરાવી દે, ભેગા બેસીને બધા પાઠ કરે, તો એ બધા જ સંસ્કારોના બીજ રોપાશે. એ પછી ક્યારે કામ લાગશે એની ખબર નથી, પણ એ બીજ છે. બાળક જયારે યુવાન થાય ત્યારે આ બધા જ સંસ્કાર છે એને કામ લાગશે. એટલે એવી વ્યક્તિત્વના બધાને કેવા કહેવાય? તો કે એ જ્ઞાન પ્રધાન. અને એ વ્યક્તિને પણ દુનિયામાં એનું નામ થાય કે દુનિયામાં એના પ્રસિદ્ધિ થાય એમાં એને વાંધો નથી, ભલે થતું, પણ એ એના આધ્યાત્મિકતાથી વિરુદ્ધ ન હોવું જોઈએ. બસ દુનિયામાં ભલે, એટલે એવા કેટલી વ્યક્તિઓ છે. ધારો કે વિશ્વજીત યજ્ઞ કર્યો હતો, કઠોપનિષદમાં આવે, એ શેના માટે કર્યો હતો? તો કે નામ માટે, પ્રસિદ્ધિ માટે. પણ એની અંદર એ કરે શું? તો કે હું બધું દાન દઉં. પણ દાન પણ શેના માટે? તો કે માણસો મારું આધ્યાત્મિક કલ્યાણ થાય. કર્ણ દાન દેતો તો આધ્યાત્મિક કલ્યાણ માટે નતો દેતો. કર્ણ દાન દેતો તે કોના માટે? તો કે માણસોમાં નામ થાય કે મારા જેવું કોઈ વ્યક્તિત્વ છે માત્ર. એટલે રાગ પ્રધાનમાં આવે. બીજા ઘણા એવા છે કે જે ખાલી કરવું જોઈએ, મારે સોસાયટીને મદદ કરવી જોઈએ એ પ્રમાણે મદદ કરતા હોય, તો એમાં કઈ ખોટું નથી. એટલે કે આવા જ્ઞાન પ્રધાન છે
એ લોકો જે મોટે ભાગે કોને ફોલો કરે તો કે એમાં સાયન્સ છે એ પણ ખરેખર સાત્વિક માણસો એ જ એમાં ઇન્ટરેસ્ટ લઈ શકે. આર્ટ છે, મ્યુઝિક છે, ડાન્સ છે, આપણી જત જાતની આપણે ભગવાને કેટલું આપ્યું આપણા કલ્ચરમાં, સંસ્કૃતિમાં, એ બધા જ ખરેખર આપણા શાસ્ત્રનો જ એક ભાગ છે. ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર લગભગ બધી જ દીકરીઓને ભરતનાટ્યમ છે ને આવડતું જ સહજ છે એના જીવનની અંદર. એવી જ રીતે અમુક કુટુંબની અંદર મ્યુઝિક છે, જ્યાંથી કહી શકાય ને કે આપણે કોઈ પણ ભજન ગાઈ શકીએ સહજ. આ બધું જ ચિત્ર છે, જાત જાતની આપણી પાસે કલા છે, એ કલાથી માણસ છે એ સહજ રીતે આપણી સંસ્કૃતિની નજીક જઈ શકે. એટલે કે અને પ્લસ આ જ્ઞાન પ્રધાન સ્વભાવ વાળી વ્યક્તિને જીવનમાં મહત્વ કોને આપે છે તો કે ધર્મને અને મૂલ્યોને. મૂલ્યો છે, હમણાં આવશે 16મા અધ્યાયમાં, એટલે ડિસ્કસ કરવાની જરૂર નથી, પણ મૂલ્યોનો અર્થ થાય કે અભયમ સત્વ સંશુદ્ધિ, એ બધાને આપણા જીવનમાં આપણે જાણી બતાવીએ એને કહેવાય મૂલ્યો અથવા વેલ્યુઝ. અને ધર્મ કોને કહેવાય? શાસ્ત્ર પ્રમાણે મેં ઘણી વાર વ્યાખ્યા કરી છે કે જે કરવાથી આપણને ન ગમતું હોય, જે આપણી સાથે કોઈક આપણને એવું કરે ને આપણને ન ગમતું હોય એવું આપણે બીજા સાથે ન કરવું. સ્વાત્મની પ્રતિકૂલાની અન્ય શામને આચરે. આપણી સામે કોઈ ખોટું બોલે એ આપણને ન ગમતું હોય તો આપણે ખોટું ન બોલવું. આપણી સાથે કોક આવીને આપણને એક ઝાપટ મારી જાય ગાલ ઉપર, આપણને ન ગમે તો આપણે બીજાને ઝાપટ ન મારે, એને કહેવાય ધર્મ. આ બધા ધર્મ કેવા છે તો કે સામાન્ય ધર્મ, એને ભણાવવાની જરૂર નથી, યુનિવર્સલ વેલ્યુ. આને કહેવાય ધર્મ છે. આ બધા જ ધર્મ છે કેવા છે તો કે સામાન્ય, બધાને એક સરખા કામ લાગે. અને આવું જીવન જીવવાથી માણસનું શું થાય તો કે આધ્યાત્મિક ઉન્નતિ થાય. આ ઉન્નતિ તો એની લખી હશે એટલી થશે જ, પણ સાથે સાથે કેવી ઉન્નતિ થશે તો કે આધ્યાત્મિક. અને એવા પ્રકારના વ્યક્તિઓને કેવી કહેવાય તો કે પહેલા હતા રાક્ષસ સ્વભાવ, બીજો હતો અસુર સ્વભાવ, અને આ કેવો સ્વભાવ કહેવાય તો કે દૈવ સ્વભાવ. અને દૈવ સ્વભાવનો અર્થ કેવો થાય? એટલે દૈવનો અર્થ શું થાય? દિવ્યતિ પ્રકાશતે ઇતિ દેવી સ્વભાવ, જેની અંદર હંમેશા જ્ઞાન રૂપી પ્રકાશ નીકળતો, જેની અંદર મૂલ્યો રૂપી પ્રકાશ નીકળતો, જેના જીવનની અંદર ધર્મ રૂપી પ્રકાશ નીકળતો હોય, એ બધી જ વ્યક્તિઓને કેવી કહેવાય તો કે દેવી વ્યક્તિ. એની અંદર પાછળ ઓરા ન હોય, નહીતર આપણે પછી વળી પાછા દોરીએમાં ઓરા નીકળતા હોય, પાછળથી પ્રકાશ નીકળતો, એવું નહીં. પણ જેના જીવનમાં આવો સ્વભાવ હોય એ વ્યક્તિને કેવી કહેવાય તો કે દૈવી વ્યક્તિ. અને આ ત્રણે ત્રણ વસ્તુ, આસુરી, રાક્ષસી અને દૈવી, એને શાસ્ત્રની ભાષામાં શું કહેવામાં આવી છે તો કે સંપત્તિ. બે પ્રકારની સંપત્તિ હોય, એક બાહ્ય એક આંતરિક. અહીંયા કઈ સંપત્તિની વાત કરી છે તો કે આંતરિક સંપત્તિ. અને આંતરિક સંપત્તિ જ આપણને કેવી રીતે જીવન જીવવું ને એ નક્કી કરવા મદદ કરે. હવે સંપત્તિનો અર્થ અહીંયા જ્યાં, કારણ કે હમણાં 16મો અધ્યાય ચાલુ થશે એમાં દૈવ્ય અસુર સંપત્તિ વિભાગ ગયો. હવે એની અંદર ખરેખર કેવું હોવું જોઈએ? દૈવ અસુર રાક્ષસ સંપત્ત વિભાગ યોગ. ભગવાન જે રાક્ષસ શબ્દ ખાઈ ગયા, કારણ કે ભગવાને અસુર ની અંદર જ આ બંને ગણી લીધા, રાક્ષસ ને અસુર. પણ ખરેખર ભગવાન એવું કહેવા માંગતા હતા કે કહેવા માંગે છે કે ટોટલ ત્રણ પ્રકારના વ્યક્તિત્વ હોય છે. સંપત્તિ આંતરિક સંપત્તિ હોય છે, એક સંપત્તિનું નામ કેવું છે તો કે રાક્ષસી સંપત્તિ, એને શું કહેવાય તો કે ઇનર વેલ્થ, આંતરિક સંપત્તિ. બીજી છે એ કેવી હોય છે તો કે આસુરી સંપત્તિ, એને પણ કહેવાય ઇનર વેલ્થ એટલે કે આંતરિક. અને ત્રીજી પણ કેવી છે તો કે દૈવી સંપત્તિ, એ પણ આંતરિક સંપત્તિ છે. રાક્ષસી સંપત્તિ વાળાના, વ્યક્તિત્વ વાળાના જે કહેવા હોય તો કે બધાને મારે હત્યા કરી તકલીફ આપીને આપણે શું કરો તો કે શાસન કરો. જે મોગલો આવ્યા હતા, સિકંદર આવ્યો હતો, ઇવન ઓલા સોમનાથ ને 17 વખત પાડ્યું હતું, એ કોણ? એ બધા મેન્ટલ કેવા હોય તો એ બધા રાક્ષસ કે.
મોહમ્મદ તકલક એવું કઈ તો ભૂલી ગયા અત્યારે, પણ એ બધાને કેવા કહેવાય સુનો? મોહમ્મદ ગિઝની, ગિઝની, હા મોહમ્મદ મોહમ્મદ ગિઝની, ગિઝની. યસ મોહમ્મદ ગિઝની. એ કે એનો એનો ગોલ કેવો હતો? તો કે બધા મંદિરોને પાડો અને લૂંટ કરો, રાક્ષસ સ્વભાવ. એવી જ રીતે આસુર સંપત નો અર્થ થાય અહીંયા જ ખાઓ પીવો ને જલસા કરો, મૈરા પછી ક્યાં જોવા જવાના જ કે આપણને જીવન મળવાનું જ કે નહીં, એવી રીતે. અને એનો એનો ડિફરન્ટ ગોલ, એટલે એનો ગોલ કયો છે? તો કે જીવનની અંદર માત્ર જલસા કરો, પિઝા ખાઓ, બર્ગર ખાઓ, જલસા કરો, એના સિવાય બીજી કોઈ પણ લાઈફ નહીં. અને છેલ્લા પ્રકારના છે કેવા છે? તો કે દૈવી સંપત્તિ. એની અંદર એના સ્વભાવ કેવો છે? તો કે કોઈથી ડરે નહીં, સત એનું જે મન શુદ્ધ છે. પછી અમાનિત્વ, અદંભિત્વ, જે આપણે 13મા અધ્યાયમાં કેટલાય બધાય છે, એ છે. એવા લોકોનો એનો ગોલ કયો છે? તો કે મોક્ષ. ઈ લોકોનો ઓટોમેટિકલી ઈ લોકોનો ગોલ નક્કી થઈ જાય કે મારે શું જીવનમાં જોઈએ છે? તો કે મોક્ષ. મોક્ષ એટલે પણ હું કોણ છું એ જાણવાની ઈચ્છા. હવે આ બધી જ વસ્તુ છે, આ ત્રણે ત્રણ સ્વભાવ છે, એને વે ઓફ લાઈફ તો હોય જ એના જીવનની અંદર. કેવી રીતે જીવન જીવવું એ તો હોય જ. એટલે શાસ્ત્ર એવું કહે છે કે ખાવાથી માંડી આપણે કઈ પ્રકારના આનંદો લઈએ છીએ, આપણું ફ્રેન્ડ સર્કલ કેવું છે, એ બધું જ ગણતરીમાં આવે. કેના માટે? તો કે જેની જે પ્રકારનો સ્વભાવ એ પ્રકારનો ખોરાક, જેનો જે પ્રકારનો સ્વભાવ એ પ્રકારો એના મનોરંજનના વિષયો, જેનો જે પ્રકારનો સ્વભાવ એવા એના મિત્રો, અને જેનો જે પ્રકારનો સ્વભાવ એવી એની કંપની. અને આ બધું જ છે એ આપણને કોણ શીખડાવે છે? તો કે શાસ્ત્ર. અને શાસ્ત્ર એમ કે છે કે માણસોએ હંમેશા પહેલા શું ફોલો કરવાની જરૂર છે? તો કે વેદનો પૂર્વ ભાગ, ધ વે ઓફ લાઈફ. વેદનો પૂર્વ ભાગ છે, આપણને શું શીખડાવે છે? તો કે જીવન કેમ જીવવું. એટલે જો જીવન આપણે વેદમાં જે લખ્યું છે એ પ્રકારે જીવશું, તો ઓટોમેટિકલી આપણો ગોલ ઓફ લાઈફ છે નક્કી થઈ જશે કે મારે જીવનની અંદર બીજું કાંઈ નથી જોતું, મારે જીવનની અંદર શું જોઈએ છે? તો કે માત્ર પરમેનન્ટ સુખ. અને જે બહાર નથી, આંતરિક છે. એ આંતરિક સુખની શોધની અંદર માણસ જે જીવન વ્યતીત કરશે. એટલે કે હવે પછીના જે બે અધ્યાય છે, 16મો અધ્યાય અને 17મો અધ્યાય છે, એ કઈ આત્મજ્ઞાનની કે કઈ જ્ઞાનની વાત નહીં કરે, પણ એ વાત કઈ કરશે? તો કે વે ઓફ લાઈફ, વેદના પૂર્વ ભાગની અંદર શું છે એની ડિટેલ છે, એ આપણે આવતીકાલથી જોશું. કોઈને કઈ પ્રશ્ન ખરા આની અંદર? એની ક્વેશ્ચન? હા ભાઈ. હા માતાજી, પૂર્વ ભાગ કે કર્મયોગ બતાવ્યો છે. બુદ્ધિ હોય ને કે આપણે કઈ પ્રકારની લાઈફ સ્ટાઇલ જોઈએ, ત્રણે ત્રણ પ્રકારની બતાવશે. દેવી સંપત્તિના પેલા ત્રણ શ્લોક છે, એ પછી વચલા છે એમાં આસુરી ને રાક્ષસી બધા બતાવશે, પછી છેલ્લે એમ કેસે કે આ છે એ નરક ના દ્વાર છે. તો માણસો નક્કી કરવાનું કે મારે ક્યાં જવું છે, કારણ કે એને ઓલરેડી બતાવી તો દીધું તું કર્મયોગ કરો, પણ છતાં પણ કર્મયોગમાં આવું નથી બતાવ્યું કે આસુર સંપત્તિ એટલે શું. એટલે કે આમાં શંકરાચાર્યજી કહેશે જ કે અત્યાર સુધી દેવી સંપત્તિ નું બહુ વર્ણન કર્યું, પણ હજી સુધી આપણને ખબર નથી. આપણને માને કે આપણે તો દેવી સંપત્તિ વાળા છીએ, પણ આપણે આપણે પોતાનું વિશ્લેષણ તો કરી શકીએ કે આમાં કે આસુરી સંપત્તિ નું મિશ્રણ તો નથી ને, પૂર્ણ બધા કરશો આવતીકાલ 4:30 ને 4:30 જો 4:30 થી 5:30 બધાને અનુકૂળ એ છે, 4 થી 5 નથી ગણાને. ઓકે.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।